गुड मॉर्निंग विद्यार्थी मित्रों, हूँ छू जयदीप पटेल। आपणे धोरण 12 धोरण 11 गुजराती पाठ बीजो जैविक वर्गीकरण। हवे जैविक वर्गीकरण नी अंदर आपणे समझीशुं पहला पहेला सृष्टि मोनेरा, बराबर। सृष्टि मोनेरा एनी अंदर आपणे समझीशुं बेक्टेरिया विशे, एमां बे भाग पड़े छे, आर्की बेक्टेरिया अने यू बेक्टेरिया। हवे सृष्टि मोनेरा नी अंदर बेसिकली બેક્ટેરિયા જ હોય છે અને એ એનું મુખ્ય સભ્ય છે। બેક્ટેરિયા જે છે એ સૃષ્ટિ મોનેરાનું મુખ્ય સભ્ય છે। તે સૂક્ષ્મ જીવો છે અને દરેક જગ્યાએ જોવા મળે છે। તમે સાપો ઉદરા સાથે છીંક ખાશો તો પણ એ સૂક્ષ્મ જીવ તમારા હથેળીમાં હાથમાં જોવા મળશે। એ માનો કે તમે ચપટી ધૂળ લેશો તો એ ધૂળની અંદર હજારો લાખોની સંખ્યામાં પણ બેક્ટેરિયા જોવા મળશે। હવે આ બેક્ટેરિયા છે તે ગરમ પાણી, ઝરણા, રણ, બરફ, ઊંડા મહાસાગરો જ્યાં નીચે સૂર્યપ્રકાશ પહોંચી નથી શકતો એવી જગ્યા કે જે સખતમાં સખત જગ્યા જાય, કઠિનમાં કઠિન જગ્યા હોય એવી જગ્યાએ પણ આપણને આ બેક્ટેરિયા જોવા મળી રહ્યા છે। આ બધા બેક્ટેરિયા મોટાભાગે પરોપજીવી હોય છે, બરાબર। બેક્ટેરિયા પરોપજીવી છે। હવે તેનો આકાર સમજીશું। બેક્ટેરિયા કેવા છે? બેક્ટેરિયા ગોળાકાર છે, આ રીતના હશે। સળિયાકાર એટલે કે સળિયા જેવા છે, લાંબા સળિયા જેવા। અલ્પવિરામ આકાર તો અલ્પવિરામ જેવા આકારના હશે। અને કંતુલાકાર, કંતુલાકાર એટલે કે આ રીતના જોવા મળશે। બેક્ટેરિયાની જે રચના છે એ એકદમ સરળ છે પણ તેને સમજવા એકદમ જટિલ છે। એનું વર્તન જે છે એ ખૂબ જ જટિલ છે। બેક્ટેરિયાની રચના સરળ છે પણ તેને સમજવું અથવા તેનું વર્તન છે તે જટિલ છે। બેક્ટેરિયા સ્વયંપોષી અને પરપોષી હોય છે। બેક્ટેરિયા પોતે પોતાનો ખોરાક મેળવી શકે છે। ઘણા બેક્ટેરિયા એ પોતાની અંદર વનસ્પતિની જેમ ક્લોરોફિલ એ સંગ્રહિત કરે છે જેથી કરી પોતે ખોરાક બનાવી શકે। તો એવા બેક્ટેરિયાને આપણે સ્વયંપોષી કહીશું અને બીજા બેક્ટેરિયા જે બીજાની ઉપર નિર્ભર રહે છે એવાને આપણે પરપોષી બેક્ટેરિયા કહીશું। એટલે બેક્ટેરિયા સ્વયંપોષી તેમજ પરપોષી હોઈ શકે છે। અકાર્બનિક આધારકોમાંથી પણ તે ખોરાક મેળવે છે। બેક્ટેરિયા રાસાયણિક સબસ્ટન્સ છે, રાસાયણિક વસ્તુઓ છે, અકાર્બનિક વસ્તુ છે, એમાંથી પણ તે તેમનો પોતાનો ખોરાક મેળવી લે છે। ત્યાર પછી મિત્રો આપણે આગળ વાત કરીશું આર્કી બેક્ટેરિયાની। હવે અહીંયા ભાગ પડે એ આર્કી બેક્ટેરિયા, તો આર્કી બેક્ટેરિયા શું છે? તો એની અંદર સમજીશું કે આર્કી બેક્ટેરિયા જે છે એ વિશિષ્ટ પ્રકારના બેક્ટેરિયા છે, બરાબર। તે અતિશય ક્ષારવાળા અને અતિશય ગરમ પાણી હોય એવી જગ્યાઓ પર જોવા મળે છે। અતિશય ક્ષાર, ક્ષાર એટલે મીઠાવાળી જગ્યા, જેને આપણે ઇંગ્લિશમાં હેલોફાઇલ્સ કહીશું। હેલોફાઇલ્સ મીઠાવાળી જગ્યા, ક્ષારવાળી જમીન, ક્ષારવાળો હોય તે। અને ગરમ પાણી એટલે થર્મોઆઇસોફિલ્સ કે જ્યાં ગરમ ગરમ પાણી છે, આપણે કહીએ ગરમ પાણીની અંદર બેક્ટેરિયા ના હોય ના જીવે પણ કેટલાય બેક્ટેરિયા એવા છે કે જે ગરમ પાણીમાં જીવી શકે છે। તો એ રીતના આ આર્કી બેક્ટેરિયા છે। કડર ભૂમિ, કડર ભૂમિ એટલે મિથેનોટ્રન્સ, બરાબર। એ સખત નિવાસ સ્થાન, કડર ભૂમિ એટલે સખત નિવાસ સ્થાન। સખત નિવાસ સ્થાન એટલે મેં તમને આગળ કીધું એમ કે જબરદસ્ત ગરમી હોય કે જરા જબરદસ્ત ગરમ જગ્યા હોય, બરાબર, કે ગરમ પાણી હોય, બહુ જ ક્ષારવાળી જગ્યા હોય, આવી તેવી સખત પરિસ્થિતિ હોય, સખત જગ્યા હોય એની અંદર બેક્ટેરિયા જીવી શકે, તો એ આર્કી બેક્ટેરિયા છે। કેમ જીવી શકે છે? કારણ કે એ બેક્ટેરિયાની કોષ દિવાલ જુદી જ પ્રકારની છે। એ લોકોની કોષ દિવાલ જે બનેલી છે એ જુદી પ્રકારની છે અને એક કોષ દિવાલ એમને એ સખત વાતાવરણની અંદર રહેવા માટે રક્ષણ પૂરું પાડે છે, તેથી તે જીવી શકે છે। અન્ય બેક્ટેરિયાથી અલગ પડે છે। કેમ અલગ પડે છે? કારણ કે એ લોકોની કોષની દિવાલ જ એ રીતની બનેલી છે કે બીજા બેક્ટેરિયા કરતાં એમની દિવાલ જુદી પડશે। ગાય, ભેંસ જેવા પ્રાણીની પાચન નળીમાં જોવા મળે છે, જેને મિથેનોટ્રન્સ બેક્ટેરિયા કહે છે અને તે છાણમાંથી મિથેન ગેસ ઉત્પાદન માટે જવાબદાર છે। તો અહીંયા આ આર્કી બેક્ટેરિયા છે તો એ આર્કી બેક્ટેરિયા ગાય, ભેંસ જેવા પશુઓ છે તો એ લોકોની પાચન નળીની અંદર જોવા મળે છે અને એ પાચન નળીની અંદર રહી અને જ્યારે ગોબર નીકળશે બહાર તો એ ગોબરની અંદર એની અંદર આવી એ એમાંથી ગેસ ઉત્પન્ન કરે છે જે મિથેન ગેસ કહેવાય છે। ત્યાર પછી બીજા નંબરમાં આવશે અહીંયા યુ બેક્ટેરિયા।
હેર લાઇક સ્ટ્રક્ચર જોવા મળે છે, વાળ કસા હોય છે, બરાબર? તો એની મદદથી ચાલી શકે છે. તો જો ચલિત બેક્ટેરિયા હશે તો એના કસા હશે, બરાબર, તેની દીવાલ સખત અને મજબૂત હશે. ત્યાર પછી સાયનો બેક્ટેરિયા આવે છે એની અંદર. તો સાયનો બેક્ટેરિયા જે છે એ નીલહરિત લીલ છે જે ક્લોરોફિલ એ ધરાવે છે. હવે ક્લોરોફિલ એ છે તો પોતાની પાસે ક્લોરોફિલ એ છે, તો પછી સૂર્યપ્રકાશ સંશ્લેષણ કરી પોતે ખોરાક બનાવી શકશે. એટલા માટે તે પોતે પ્રકાશ સંશ્લેષી અને સ્વયંપોષી બેક્ટેરિયા છે કે જે પ્રકાશ સંશ્લેષણ કરી પોતે ખોરાક બનાવે છે. હવે આ જે સાયનોબેક્ટેરિયા છે એ કેવા છે? તો એકકોષીય છે, સિંગલ સેલ એકકોષીય બેક્ટેરિયા છે. વસાહતી, વસાહતી એટલે કે કોલોનીમાં રહેવાનું પસંદ કરે છે, જૂથ, બધા ભેગા મળી જૂથમાં રહેવાનું પસંદ કરે છે. તંતુમય છે, તંતુમય ફિલામેન્ટ આકારના, અને તે મીઠા અથવા ખરા પાણીની અંદર પણ જોવા મળી આવે છે, કે મીઠું પાણી છે, ખારું પાણી છે, ગમે તે સખત કન્ડિશન હશે તો પણ તે જીવી જશે. વસાહતીની ફરતે હવે જે બેક્ટેરિયા કોલોનીમાં, જે બેક્ટેરિયા કોલોનીની અંદર રહે છે, એકબીજા સાથે ભળીને રહે છે, તો એ લોકો વસાહતી બેક્ટેરિયાની ફરતે જિલેટીનનું આવરણ આવેલું હોય છે, અને એ જિલેટીનના આવરણને લીધે જ આપણને અમુક વખતે ગંદા પાણીની અંદર જોઈએ તો ફિન જેવું જોવા મળે છે. તો એ જે છે એને આપણે આલ્ગલ બ્લૂમ્સ, બરાબર, જથ્થા જથ્થો જે બ્લૂમ્સ જોવા મળે છે તે આપણે એને બ્લૂમ્સ કહીએ છીએ. ત્યાર પછી ઘણા બેક્ટેરિયા છે જે વાતાવરણમાંથી નાઇટ્રોજન સ્થાપન કરે છે, એટલે આ વાતાવરણમાંથી નાઇટ્રોજનને લઈ જમીનમાં આવે છે, જમીનમાંથી પાછું શુદ્ધિકરણ કરી ફરી પાછું વાતાવરણમાં પહોંચતો કરે છે, તો એ છે નાઇટ્રોજન ફિક્સેશનનું કામ કાર્ય કરે છે. ત્યાર પછી છે બેક્ટેરિયા ઘણા વિષમપોષી પણ હોય શકે, પરપોષી પણ હોય શકે. વિષમપોષી અને પરપોષી બેક્ટેરિયા ઘણા બધા જોવા મળે છે, પણ એવા બેક્ટેરિયા છે તે માત્ર ને માત્ર વિઘટો તરીકે કામ કરે છે. વિઘટો એટલે કે ડીકોમ્પોઝર્સ. ડીકોમ્પોઝર્સ કોણ છે? તો પરપોષી અથવા તો વિષમપોષી બેક્ટેરિયા જે છે એ ડીકોમ્પોઝર્સ એટલે વિઘટનનું કાર્ય કરે છે. આપણે બેક્ટેરિયાનો ઘરમાં ઘણી બધી જગ્યાએ ઉપયોગ કરીએ છીએ, જેમ કે દૂધમાં જે દહીં બનાવવું હોય તો પણ આપણે બેક્ટેરિયાનો ઉપયોગ કરીએ છીએ, બરાબર. જુદી જુદી જગ્યાએ ખેતી કામમાં, બરાબર, ખેતરમાં પણ બેક્ટેરિયાનો ઉપયોગ થાય છે, દવાઓમાં પણ બેક્ટેરિયાનો ઉપયોગ થાય છે. જે કેટલીક પ્રકારના બેક્ટેરિયા મનુષ્યને મદદરૂપ હોય છે, જ્યારે કેટલીક બેક્ટેરિયા મનુષ્યને કે અને અન્ય પ્રાણીઓને કે વનસ્પતિને નુકસાનકારક પણ હોય છે. એટલે બેક્ટેરિયા ફાયદાકારક બી હોય છે અને નુકસાનકારક બી હોય છે. ત્યાર પછી છેલ્લા નંબરમાં આવેલો છે માઇકોપ્લાઝમા. માઇકોપ્લાઝમા જે છે એ સૌથી નાનામાં નાનો બેક્ટેરિયા છે, બરાબર, અને એ એક એવો બેક્ટેરિયા છે કે જે ઓક્સિજન ના મળે તો પણ જીવી શકે છે, વગર ઓક્સિજનની હાજરી પણ રહી શકે છે, બરાબર. અને બીજું કે એની કોષ દિવાલ હોતી નથી, કોષ દિવાલ વિહીન છે. માઇક્રોપ્લાઝમા છે તે કોષ દિવાલ વિહીન છે. તો મિત્રો, આ હતું આપણે બેક્ટેરિયા વિશેની, સૃષ્ટિ મોનેરા વિશેની ચર્ચા. સૃષ્ટિ મોનેરા, સૃષ્ટિ મોનેરાની અંદર બેક્ટેરિયા જ આવે છે, અને એ બેક્ટેરિયાની અંદર આપણે તમને આર્કી બેક્ટેરિયા અને યુ બેક્ટેરિયા વિશે થોડું ડિસ્ક્રિપ્શન લખવાનું હોય છે. આને રિલેટેડ તમને કોઈ પણ ડાઉટ અને કશું હોય તો તમે મને કોલ કરી શકો છો. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે આગળની સૃષ્ટિ વિશે સમજીશું. થેન્ક યુ.